हेलो गाइस, गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल। आज है 29 अप्रैल, એટલે આજે છે મારા બર્થડે ના એક દિવસ પછીનો દિવસ, એટલે આ કાલે મારો બર્થડે છે, આજે છે 29। સો હું કેટલા ટાઈમ થી વિચારતી હતી કે જાવું, કાલ તો જઈ નહીં શકે કેમ કે કાલ તો ઘણા બધા પ્લાન્સ છે। તો આજે અમે જઈએ છીએ ઘોઘાવદર, જીવણજીની જગ્યાએ। સો અહીંથી એટલું બધું છટરું થતું, 80 કિલોમીટર જેવું થાય છે। તો હું ને મમ્મી ક્યાં નવી જાય, મમ્મી જાય, મમ્મી કે ઠીક છે ચાલો જાય। તો હું પપ્પા બાલી ભાર્ગવ એટલે જાય છે, પૂજા ગઈ છે એક્ઝામ ભરવા, એની એક્ઝામ છે ને એ રાતે છટાવશે એટલે પૂજા નહીં આવી શકે, અમે લોકો જશું। સો યા ચલો જઈએ। મને આ બારિશ બહુ ગમે છે, જો ક્યાં જાય છે આપણે? આપણે જાય છે ઘોઘાવદર, જીવણ બાપા, જીવણ સાહેબ ની જગ્યાએ, જીવણ સાહેબ ની જગ્યા, જીવણ ની જગ્યા। કાલ મારો બર્થડે એટલે આજ જાય છે, પેલા હણવતિયા જવું હતું પણ હણવતિયા બહુ આખું પડી ગઈ, નીકળી ગયા હતા, અત્યારે વળી પહોંચી ગયા હતા, અત્યારે બપોરે તો કેમ ભાવબેન ને અમે બધા બહુ નાના હતા ત્યારે, હું પપ્પા ભાવબેન ને મમ્મી અમે ચાર ગયા હતા બસમાં બેસીને ઘોઘાવદર ગયા હતા। એક વખત સાતમ આઠમ હતી ને તો પપ્પાને અમે ક્યાં કહેતા હતા, પપ્પા પ્લીઝ પપ્પા પ્લીઝ ચાલો ને જઈએ, આપણે હાલો ને જઈએ કંઈક ફરવા જઈએ। પપ્પા કે ચાલો કે આપણે દાસી જીવણ સાહેબની જગ્યાએ જાય, પછી ત્યાં અમને લઈ ગયા હતા, ત્યાં બધું છે, ત્યાં એમનું ઘર છે, એમનું મંદિર છે, એમની સમાધિ છે, પછી શું કહેવાય કે એમના, પછી શું કહેવાય કે આ જો ને કંઈક ખબર થઈ ગયું છે ને, ત્યાંના સિક્કા ને એ બધું છે, 1806 એમનો જન્મ થયો હતો। તો આમ શું કહેવાય કે એક જ મિનિટ, 1806 એનો જન્મ થયો હતો, એ ટાઈમની બધી વસ્તુ છે, એમનું ઘર, એમનું કેવી રીતે, મતલબ 1806 એમનો જન્મ થયો હતો, તો એ સમયની બધી વસ્તુ છે, એમનો ઢોલિયો, એમનું ઘર, પછી શું કહેવાય બધી વસ્તુ જે, મતલબ એની ઘરની અંદર જેટલી બી વસ્તુ હોય એ બધી વસ્તુ, પછી કાચની અંદર બધી વસ્તુ એમની રાખી છે, પેલું વગાડતા હતા એ બધું ને, સો શું કહેવાય કે પાછળ બારી ખુલી હૈ અને ભાર્ગવ ગાડી બંધ કરી ગયો હતો, અને ત્યારે વરસાદ બી એટલો આવે છે, ખબર નહીં આજે વરસાદ કેમ આવે છે। અને હા બસ જો હમણાં પહોંચી જશું, થોડાક જ દૂર છીએ, ભાર્ગવન ફોન આવ્યો। સો ગાઈઝ, હા જો પાછળ બારી ખુલી વયા ગયા હે, ચાવી ભેગી લઈ ગયા હે, થઈ ગઈ કર દો તો બંધ ગાડી, ચાવી અંદર જ હતી। સો હું કહેવાય કે ભાર્ગવ મારા માટે વેફર અને સોડા લેવા ગયો હોય, કેમ કે મેં કઈ જોયું નહોતું સરખું, અને શું કહેવાય કે બાર વરસાદ બહુ આવે છે, તો મમ્મી બી ગાડીમાં આવી ગયા, તો મમ્મી ચાનો પીધો, પી લીધો, સરસ લ્યો। ચલો હવે છે 7-8 કિલોમીટર જેટલું, તો ત્યાં પહોંચીએ, વિડીયો તો મસ્ત આવે કે ખબર નહીં વરસાદ આવે છે એટલે જોઈએ। Thank you.
ખેસા વ્રત નિર પ્રગટાવ્યા પછી નીકળજે સંભાળી દાસ કો શરત. જીવન બાપાને આપણે પરબે દેવીદાસ બાપાએ કૂવામાં ઉતારી અને પછી નાળો ખેંચી લીધો. તે દિવસ તેમ કહેવાય કે વાયમાં કાપ ઉતારીને વ્રત કાપ્યા અને પછી જીવન બાપાને કીધું કે હવે પાણી આવે ને તો જ બહાર નીકળાય. જીવન બાપાએ કીધું મને રામસાગર આપો હું આવે અને લીલો હંસરો આપે, લીલું કપડું આપે અને જીવન બાપાને રામસાગરમાં ભજન કરે અને પાણી ઉપર આવે. તે દિવસથી આપણો મેઘવાર સમાજ છે એ પરબનું પાણી પીતા નથી. હા, આપણો મેઘવાર સમાજને એને પીવું ન જોઈએ, આપણા સમાજને એ પરબની જગ્યાનું પાણી પીવું ન જોઈએ. અને ઘોઘાવદર જેવો ઘાટ નહીં, મોરલા કલે મલાર તારી દેરી ઉપર દાપલા. વાહ, બાપા પાસે તો છે જ. આમાં થોડું દેખાય છે પાણી શીશવા ડબલા પડ્યા જો અંદર પડ્યા ગયા ડબલા બાંધી હિસ્તા છે પડી ગયા હિસવા મજા આવો જાઓ પાણી આખો દોરી દોરી ક્યાં એ દોરી નથી આ અંદર ભજન કર્યું ભરતું સો ગાઈઝ, હવે અમે જઈએ છીએ એમના ઘરે. તમે રાત દિવસ મારી વાડીમાં સ્થળતર માથે બાપાએ વાણિયા પાસેથી ઘોડી લીધી હતી, એમાં એમ હતું, વાત હતી કે જ્યાં ભેડા થાય ત્યાં પૈસા દેવાના 30 રૂપિયા. એટલે ભેડા થયા ભજન માંથી, સાંજે ભજન માં ભેડા થયા એટલે કોરી દેવાની થઈ. એટલે ભગવાન આવ્યા, આરાધ કર્યો ભગવાન આવ્યા અને 30 ની બદલે 60 કોરી દીધી, એમાંથી 30 વાણિયાને દીધી અને બાકી હાલતા થયા તો ભગવાનને કીધું કે આ મારા કોરીને શું કરીશ ભગવાનને, તારું તું જ રહે. તો એ પછી કૂવામાં પધરાવી દીધી. એ કૂવો હમણે મળ્યો 5-10 વર્ષ પહેલા. એટલે એમાંથી મળીને તો આઈના એક અમારે છે કોન્ટ્રાક્ટર, હા, એને પેલા 3 નીકળીને એમના ઘરે રાખી હવેલીમાં, શ્રીનાથજીની હવેલીમાં રાખી. તો એમાં ન રહી, રાતે રાખીને તો સવારે પૂજા કરવા ગયા,
તો નહોતી. પછી બાપુનો કોન્ટેક્ટ કર્યો, મિત્ર જ હતા, તો કે તમે એમના ભાણેજ ને છો તો તમારી પાસે ટકી જાય. તો પછી એમણે એમ કીધું કે તમે અત્યારે ત્રણ રાખો, રહી જાય તમારે, હું જોવા આવીશ. ખબર પડે 3 દિવસ પૂજામાં બાપુની દીદીને રાખી રહી ગયા. એમણે હોય ને તો જ જોવા દઈશ. એક દિવસ પૂજા કરવા ખોલે ને તો જ, બાકી આડા દિવસે અહીં નથી હશે, બીજે જ રહે. સફાઈ કરે તું હે? ઠલવી નાખ ઠલવી નાખ. એ ઓહો, તમારું ટ્રેક્ટર તો મસ્ત છે, દેવું અમને. બાંદરા બાંદરા ઉગમ સાહેબ ની જગ્યા બાંદરા. બનાવી છે, ત્યાંથી ધડ આવી ગયું, લડતું લડતું માથું ન્યા ઉતરી ગયું છે, લડતું લડતું ધડ અહીંયા આવ્યું છે. અને એના સાથીદારો બધા જો પાડી હર્યા નહીં, જાજી કહાની આવે છે હોતે, પણ એ આપણે ખબર નથી. એમ જુનાગઢ કઈ બાજુ? જુનાગઢ પ્રોપર જુનાગઢ. બધા એમના સાથીદાર હતા કા? હા, કે
કોને ખબર ગાડી નીચે પડી જાય પાછળ બે ગાડી